वेलकम स्टूडेंट्स, तरण गया अर्थशास्त्र में चैप्टर नंबर सेकंड जहां पे रनिंग छे क्वेश्चन नंबर 4। आई होप तुमने खबर अच्छे से वन सेकंड थोड़ा रिवाइज कर लिए कि आप अत्यंत सुधी में 5 मार्क्स ना मेन तरण क्वेश्चन छे ते रेडी करेला छे। त्यार पछी नवा पेज ऊपर आपने क्वेश्चन नंबर 4 से लखवाना आवशे। क्वेश्चन नंबर 4 શું છે સમજો કે અર્થશાસ્ત્રમાં આવતા એટલે ઇકોનોમિક્સ ની અંદર આવતા ચક્રાકાર ચક્રાકાર એટલે કોને કહેવાય ખબર છે જે રો ફરતા હોય એટલે ચક્રાકાર કહેવાય। એ ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત માહિતી આપો। જો ઇકોનોમિક્સ માં નાના મોટા જે પરિવર્તનો છે એ આવતા જ હોય છે અને આવતા જ રહેવાના કારણ કે તો જ અર્થશાસ્ત્ર ચાલે વિદ્યાર્થી મિત્રો નહીતર ન ચાલે। તો આ જે નાના મોટા જે પરિવર્તનો આવે છે સેમાં તો કે અર્થશાસ્ત્રની અંદર એ જે અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થી મિત્રો નાના મોટા પરિવર્તનો આવે છે એ શું કામ આવે છે અને એના જે પ્રકાર છે ટોટલ 4 એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર આ ક્વેશ્ચનની અંદર છે તે સ્ટડી કરવાનું રહેશે। તો વન્સ અગેન ખાલી ટૂંકમાં સમજાવે છે કે માનવ જીવન માનવી જે આદિ માનવ હતો શું હતો આદિ માનવ એ આદિ માનવ થી આધુનિક માનવી બન્યો કે આપણે ખબર છે કે પહેલા જંગલમાં આદિ માનવ રહેતો જંગલમાં જે કઈ પણ આર્થિક પ્રવૃત્તિ થતી આર્થિક પ્રવૃત્તિ એના દ્વારા કરવામાં આવતી એ જંગલની જે પ્રવૃત્તિ હતી એમાંથી ધીમે 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 એનો વિકાસ થયો એ આગળ આવ્યો અને અત્યારે આધુનિક માનવ બની ગયો છે। શું બની ગયો છે વિદ્યાર્થી મિત્રો આધુનિક માનવ। હવે આજે આધુનિક માનવ બન્યો ત્યાં સુધી સતત પરિવર્તન પામતું રહ્યું છે। શું પામતું રહ્યું છે સતત પરિવર્તન નાના મોટા વિદ્યાર્થી મિત્રો કાઈક ને કાઈક ચેન્જીસ છે જે આવતા ગયા છે નાના મોટા છે ઇકોનોમિક્સ માં શું આવતા ગયા છે ચેન્જીસ આવતા ગયા છે અને આ જે ચેન્જીસ છે એને ચક્રાકાર પરિવર્તન પણ કહેવામાં આવે છે। કેવા પરિવર્તન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ચક્રાકાર પરિવર્તન તરીકે પણ આપણે તેને ઓળખી શકીએ છીએ। તો એના પ્રકાર છે આકસ્મિક આર્થિક પરિવર્તન પરિવર્તન પહેલા બેઝિક જોઈ લઈએ પછી આપણે ડિટેલમાં જોશું ત્યારે સ્ક્રીન ઉપર આન્સર આવશે ત્યારે ડિટેલમાં એના વિશે ચર્ચા કરશું। તો આકસ્મિક આર્થિક પરિવર્તન એટલે શું કે જે અકસ્માતે થાય ભૂકંપ આવો પૂર અનારત થવું વાવાઝોડું આ બધા આકસ્મિક પરિવર્તનો છે વિદ્યાર્થી મિત્રો જેમ કે અત્યારે જે રોગચાળો માટે નીકળેલો છે પણ એક આકસ્મિક પરિવર્તન કહેવાય। આ જે આકસ્મિક પરિવર્તનો છે એને લીધે ઇકોનોમિક્સમાં ઘણા બધા ચેન્જીસ થાય અર્થતંત્રમાં ઘણા બધા છે તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ થતા જોવા મળે છે સંજો। તો બીજા પોઈન્ટમાં આપણે જોશું મોસમી આર્થિક પરિવર્તનો કેવા પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તનો કે જે મોસમ પ્રમાણે ચેન્જ થતા હોય શિયાળો તો તમને ખબર જ છે કે સ્વેટર છે ગરમ કપડાં છે એની માંગમાં વધારો થાય ઉનાળો છે તો એસી છે કુલર છે એની માંગમાં વધારો થાય ચોમાસું છે તો તાલપત્રી છે છત્રી છે રેનકોટ છે રેનસૂટ છે આ બધાના માંગમાં ધીમે ધીમે શું થાય છે વધારો થાય છે તો મોસમ પ્રમાણેની આર્થિક પરિવર્તનો થાય। ત્રીજામાં આપણે ભણશું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન અમુક લોંગ ટાઈમે ચેન્જીસ થાય લોંગ ટાઈમે બહુ લાંબા સમય જે ફેરફાર થાય એવા પરિવર્તનો વિશે આપણે ભણશું અને ચોથું આવશે ચક્રવત આર્થિક પરિવર્તનો જે તેજી મંદી જેવા પણ હોય જે ચક્રમાં ચાલ્યા જ આવતા હોય એવા પરિવર્તનો તો આ ચારેય વિશે આપણે ડિટેલમાં જે ચર્ચા કરવાની છે પહેલા આપણે પ્રસ્તાવના જોશું અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકાર પહેલા આપણે શું જોશું પ્રસ્તાવના જે પ્રસ્તાવના બોર્ડ ઉપર આવશે તમારે લખવાની છે ત્યાર પછી ચારે પ્રકારના નામ અને પછી એની ડિટેલ ઓકે સ્ટુડન્ટ્સ। તો આપણે જોઈએ કે ક્વેશ્ચન નંબર 4 અર્થશાસ્ત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત માહિતી આપો। તો તમે જોઈ શકો છો કે ભાઈ પ્રસ્તાવનામાં આપણને સમજાવે છે કે ભાઈ માનવ જીવન
आदि मानव थी आधुनिक मानव સુધી સતત પરિવર્તન પામતું રહ્યું છે એટલે કે સતત તમે જોઈ શકો છો માં નાના મોટા ફેરફાર છે તે આવતા જ રહે છે માનવે આર્થિક જીવનની શરૂઆત કરી ત્યાર બાદ આર્થિક પરિવર્તનોની હારમાળા સર્જાણી ધીમે 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 તમે જોઈને આર્થિક પરિવર્તનોની શરૂઆત કરી પછી તો જો બધા લોકો આર્થિક પ્રવૃત્તિમાં લાગી વળતા અને રોજ બરોજની કંઈક ને કંઈક નવી નવી આર્થિક પ્રવૃત્તિ છે તે આપણી સમક્ષ આવી એટલે કહે છે કે હારમાળા સર્જાણી એનાથી અર્થતંત્રમાં સતત ચક્રાકાર પરિવર્તનો જોવા મળે છે એટલે ઇકોનોમિક્સમાં એનાથી સતત એટલે કે વારંવાર નાના મોટા પરિવર્તનો થતા આપણે જોઈ શકીએ છીએ દુનિયાના જુદા જુદા દેશોમાં જુદી જુદી આર્થિક પદ્ધતિ હોવા છતાં તો દુનિયાના બધા દેશોમાં આર્થિક પ્રવૃત્તિ કેવી છે જુદી જુદી બધા લોકો અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિથી છે તે વર્કઆઉટ છે તે કરતા જોવા મળે છે તો જે પ્રમાણે દેશની આર્થિક પ્રવૃત્તિ હોય છે એ જ પ્રમાણે છે તે દરેક દેશમાં કામ થતું હોય છે જેમ કે ભારત દેશ તો તમને ખ્યાલ જ છે કે ભારત દેશની આર્થિક પ્રવૃત્તિ કઈ છે ખેતી તો દરેક દેશમાં કંઈક ને કંઈક આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે આમ આર્થિક પદ્ધતિ હોવા છતાં પણ તેના અર્થતંત્રની જે અસર છે તે અન્ય દેશના અર્થતંત્ર પર વધતા ઓછા પ્રમાણમાં પડે દરેક દેશ છે એકબીજા દેશ ઉપર વધતા ઓછા પ્રમાણમાં કંઈક છે તે અસર પાડતો હોય છે જે આની મદદથી આપણે જોઈ શકીએ છીએ આવા પરિવર્તનો સારા કે ખરાબ હોઈ શકે કા સારા પણ હોય કા ખરાબ પણ હોય તથા ચક્રાકાર પરિવર્તનો જુદા જુદા કારણસર આવતા જોવા મળે છે કઈ અલગ અલગ કારણસર અલગ અલગ પરિવર્તન આવતા છે તે આપણે જોઈ શકીએ છીએ તેના આધારે આવા પરિવર્તનોના ચાર પ્રકાર પાડવામાં આવે છે જે આપણે બોર્ડ ઉપર પહેલા જોયા તેમાં આપણે પહેલો પ્રકાર જોવાનો છે આકસ્મિક આર્થિક પરિવર્તનો પહેલો પ્રકાર કયો જોવાનો છે આપણે આકસ્મિક આર્થિક પરિવર્તનો છોકરાઓ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે અર્થતંત્રમાં અણધાર્યા પરિવર્તન આવે તમે જો કોરોના આવ્યું તો અણધાર્યું પરિવર્તન છે ને આપણે કે ધાર્યું હતું કે આપણા દેશમાં આટલી હદ સુધી વધી જશે તો આવા અણધાર્યા એટલે કે ધારેલા ન હોય એવા પરિવર્તનો છે તે આવતા જોવા મળે છે ત્યારે માનવીની વિકાસ તરફની આંધળી દોટના કારણે કુદરતના નિયમોનો ભંગ કર્યો હોવાથી દુનિયામાં આજે અકસ્માતોની હારમાળા સર્જાય છે તો એને કારણે શું થાય કે આપણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણને નુકસાન કરેલું હોય એને કારણે વાવાઝોડો વંટોળિયો ક્યાંક અતિવૃષ્ટિ ક્યાંક અનાવૃષ્ટિ જેને આપણે કહીએ છીએ આ ઉપરાંત જંગલો બળી જવા આવા નાના મોટા નુકસાન જે છે આવતા જોવા મળે છે અને એ જે અકસ્માતો સર્જાય છે એ કારણ તો આપણે જ છીએ અને તેના કારણે શું થાય છે કે માનવીય આર્થિક રીતે ઘણું ગુમાવવાનો વખત આવી ગયો છે હા ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ તમે જો માનવી જાને નુકસાન કરી રહ્યો છે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ નુકસાન કોણ કરી રહ્યો છે તો કે માનવી કરી રહ્યો છે તો માનવી નુકસાન કરી રહ્યો છે તો જેને ભોગવવાનું પણ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો તો કે માનવીએ જ આવવાનું છે એટલે કહે છે કે માનવને આ નુકસાન સહન કરવું પડે છે દાખલા તરીકે તમે જો અતિવૃષ્ટિ આવી કે દુષ્કાળ પડવો જાણતા ખબર છે કે કા વધારે વરસાદ પડો કાસા વરસાદ પડવો જ નહીં વધારે વરસાદ પડે તેના કારણે પૂરની સ્થિતિ આવે છે તો પૂર આવવું ભૂકંપ આવવો તમને ખબર જ છે કે ગુજરાતમાં 2001 માં ભૂકંપ આવેલો હતો ત્યાર પછી પણ નાના મોટા ભૂકંપો છે તે વારંવાર આવેલા હતા તો ભૂકંપ આવો વગેરે જેવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલ પાથલ કે લાંબા ગાળાની અસર સર્જે છે સમજો મોટી ઉથલ પાથલ અથવા તો લાંબા ગાળાની શું સર્જી શકે છે અસર સર્જી શકે છે આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી આકસ્મિક પરિવર્તનો દુનિયામાં મોટા ભાગના દેશોને પોતાની ઝપટમાં લઈ શકે છે જેમ કે અત્યારે તમે જોઈ શકો છો એક્ઝામ્પલ આપણે લાઈવ આપી શકીએ કોરોનાનું કે તમે જો દુનિયાના મોટા ભાગના દેશોની આર્થિક ઝપટમાં આવી ગયા છે દુનિયાના મોટા ભાગના દેશો છે તેની આર્થિક ઝપટમાં આવી ગયા છે અને તમે જો વત્તા ઓછા પ્રમાણમાં દરેક દેશને આર્થિક નુકસાન તો થયું જ છે પાછું
અથવા તો કેટલીવાર તેની અસર કેટલાક પ્રદેશ અથવા ક્ષેત્ર પૂરતી મર્યાદિત પણ હોય બની શકે તો અમુક વસ્તુ એવી આવે કે જેની અસર અમુક ક્ષેત્ર પૂરતી જ હોય એમ કે દુષ્કાળ પડે તો અમુક રાજ્યમાં દુષ્કાળ પડ્યો હોય તો એક ક્ષેત્ર પૂરતી જ એની અસર હોય પૂર આવ્યું હોય અમુક રાજ્ય પૂરતી જ એની અસર હોય બની શકે એમ કે ખેતી ક્ષેત્રમાં ઉદ્યોગ ક્ષેત્રમાં દેશના અમુક ભાગમાં તમે જોઈ શકો છો કે અતિવૃષ્ટિ કે દુષ્કાળ પડવો વગેરે આકસ્મિક પરિવર્તનો ગણાય છે કેવા પરિવર્તનો ગણાય આકસ્મિક પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આકસ્મિક પરિવર્તનો એટલે શું કે અકસ્માતે થાય જાણી જોઈને થાય નહીં આકસ્મિક પરિવર્તનો એટલે શું અકસ્માતે થાય કેવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો અકસ્માતે થાય ઓચિંતાના આવી જાય ડિસેમ્બરમાં આપણે વિચારતા હતા ઓહો ચીનની અંદર જો આવો રોગ આવ્યો કેવો રોગ હશે કા આમ હશે કા પછી ધીમે ધીમે એમ તો જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે આ તો બધા દેશમાં આવો માંડ્યો માર્ચમાં તો કે ધીમે ધીમે આ તો ભારત દેશમાં આવી તો એક બે એકદમ જો આકસ્મિક અત્યારે પરિસ્થિતિ તમે જો લાખોની સંખ્યામાં આંકડાઓ આપણે સમક્ષ આવે છે આ કેસમાં શું છે આકસ્મિક તો આ આકસ્મિક આર્થિક પરિવર્તનો છે જે આપણા અર્થતંત્રની અંદર નાના મોટા સંજોગોમાં આવતા હોય છે અને એ જે આકસ્મિક પરિવર્તનો આવે છે એને લીધે ચક્રાકાર પ્રવાહ થતો જોવા મળે છે ઓકે તો ફર્સ્ટ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો નેક્સ્ટ આવે મોસમી આર્થિક પરિવર્તનો કેવા પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તનો તો મોસમી આર્થિક પરિવર્તનોમાં શું આવશે તો કે દેશમાં પ્રવર્તમાન પ્રવર્તમાન એટલે કે જે ચાલી રહ્યું છે તે ભૌગોલિક સ્થિતિ અનુસાર ઋતુ ચક્ર ચાલે છે શિયાળો ઉનાળો ચોમાસુ જેને આપણે ઋતુ ચક્ર તરીકે ઓળખી શકીએ છીએ તો જે ઋતુ ચક્ર ચાલે છે અને તે અનુસાર જ વેપાર ચક્ર પણ બદલાય છે જે આપણે વાત હમણાં જ કહી કે શિયાળામાં શિયાળાની સીઝનની વસ્તુ વધારે વેચાય ઉનાળામાં ઉનાળાની સીઝનની વસ્તુ વધારે વેચાય ચોમાસામાં ચોમાસાની સીઝનની વસ્તુ વધારે વેચાય હા આ વખતે આપણે આઈસ્ક્રીમ ખાધો જ નહીં કામ બોલો તો બહુ ઓછા લોકોએ ખાધો હશે નેક્સ્ટ ટાઈમ વધારે ખાઈ લેશું તો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો કે ઋતુઓની અસર અર્થતંત્ર પર પડે છે શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર ઉત્પાદન અને રોજગારીમાં પણ શું આવે છે પરિવર્તન આવે છે શું આવે છે પરિવર્તન પરિવર્તન એટલે ફેરફાર જેમ આખા વર્ષ દરમિયાન એક ઋતુ ચક્ર પૂર્ણ થાય છે તેમ અર્થતંત્રમાં પણ આવું જ ચક્ર હોય છે જેમ વર્ષ દરમિયાન એક ઋતુ ચક્ર પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો એમ અર્થતંત્રમાં પણ આવું ઋતુ ચક્ર જોવા મળે છે જેમ કે તમે ઘણીવાર જોતા હોય કે શિયાળુ સત્ર પાર્લામેન્ટમાં શરૂ થયું આ એના જેવું હોય છે જેમ કે ઉનાળાની ઋતુ હોય એવી ઉનાળાની ઋતુ હોય તો તમે જુઓ છો કે ઠંડા પાણી બરફ અને આઈસ્ક્રીમની જે માંગ છે તે વધતા તે ક્ષેત્રમાં ઉત્પાદન વધારવાની શું પડે છે વિદ્યાર્થી મિત્રો ફરજ પડે છે કે જે જગ્યાએ આઈસ્ક્રીમ ની બનતા હોય એ ક્ષેત્રમાં એનું ઉત્પાદન વધારવાની શું પડે છે વિદ્યાર્થી મિત્રો ફરજ પડે છે તેથી આ ક્ષેત્ર રોજગારીની તક સર્જાય છે ભલે બે મહિના તો બે મહિના છ મહિના તો છ મહિના એને કામ મળી જાય વિદ્યાર્થી મિત્રો બીજું કાંઈ નહીં રોજગારી મળી જાય પૈસા કમાવા લાગે કહેવાનો મતલબ એ જ તેથી આ ક્ષેત્રે રોજગારીની તક સર્જાતા સાધનો તેના તરફ આકર્ષાય છે જો 3-4 મહિના આઈસ્ક્રીમનો બિઝનેસ કરે ગોલા વેચવાનું કરે ઠંડા પીણા વેચે તો બધું વર્ષ દિવસની કમાણી થઈ જાય જો સારી પ્લેસ પર હોય લોકેશન વ્યવસ્થિત હોય તમે જો તો વર્ષ દિવસની કમાણી થઈ જશે આમ આ ક્ષેત્રે રોજગારીની તક વધતા એટલે કે તકનું સર્જન થતા સાધનો તેના તરફ શું થાય છે આકર્ષાય છે શું થાય છે આકર્ષાય છે પરંતુ શિયાળો આવે તો શિયાળાની સીઝનમાં તેની માંગ ધીમે ધીમે શું થાય ઘટવા લાગે માંગ ઘટતા આ સાધનો અન્ય ક્ષેત્ર તરફ જાય છે પછી એ ઉનાળાની વસ્તુ ન બનાવે એ શિયાળાની વસ્તુ બનાવે
શિયાળાની વસ્તુ બનાવીને વેચે અડદિયા આ મજા આવી જાય તો જો આવી વસ્તુ જો ઉનાળામાં નથી ખવાતી શિયાળામાં વધારે ખવાય છે દેશી ધાબા વધારે શિયાળામાં હાલે તો એની માંગ શું થઈ જાય છે વધી જાય છે તો શિયાળાની સીઝનમાં તેની માંગ છે એ ઘટતા આ સાધનો અન્ય ક્ષેત્રો તરફ જાય છે પછી શું આવે ચોમાસું આવે તો ચોમાસામાં શું થશે તો કે રેનકોટ છત્રી રબરના બૂટ તાડપત્રી વગેરેની માંગ છે એ વધતા ઉત્પાદકો શું કરશે તેનું ઉત્પાદન વધારવા પ્રેરાય છે એટલે એ બધી વસ્તુનું ઉત્પાદન કરશે એટલે રોજગારીની જે તક છે એ હવે ચોમાસાની વસ્તુ જે બનાવે છે એક ક્ષેત્રમાં વધતા ઉત્પાદનના સાધનો શું થાય છે તેના તરફ આકર્ષાય છે આમ તમે જોઈ શકો કે મોસમ આધારિત કેવા મોસમ આધારિત આવા આર્થિક પરિવર્તનો છે તે આવતા હોય છે કેવા પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો મોસમ આધારિત આવા આર્થિક પરિવર્તનો આવતા હોય છે શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય ઋતુ બદલે ત્રણેય ઋતુમાં આર્થિક પ્રવૃત્તિ પણ અલગ અલગ થાય અને ત્રણેય ઋતુમાં જે આર્થિક પ્રવૃત્તિ અલગ અલગ થાય છે એમાં આર્થિક રોજગારી પણ ત્રણેયમાં બધાને અલગ અલગ મળી શકે છે તો આમ ઋતુ પ્રમાણે આવતા તે મોસમી આર્થિક પરિવર્તનો છે કેવા ઋતુ પ્રમાણે આવતા તે મોસમી આર્થિક પરિવર્તનો છે બીજા પ્રકારમાં આવશે ઓકે તો હવે પહેલો પ્રકાર ભણ્યા આકસ્મિક આર્થિક પરિવર્તનો એટલે પૂર હોનાર કોઈ રોગચાળો એ બધું શું કહેવાય આકસ્મિક આર્થિક પરિવર્તનો બીજા પોઈન્ટમાં આપણે શું જોયું મોસમી આર્થિક પરિવર્તનો કે જે ઋતુ પ્રમાણે બિઝનેસ ચેન્જ થાય ઋતુ પ્રમાણે રોજગારીમાં ફેરફાર થાય તો એને મોસમી આર્થિક પરિવર્તનો કહેવાય છે ઓકે તો હવે ત્રીજો પોઈન્ટ જોશું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કેવો પોઈન્ટ આવશે આપણો ત્રીજો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો તો અર્થતંત્રમાં વિદ્યાર્થી મિત્રો કોઈ ચોક્કસ દિશામાં કોઈ એક જ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલતી હોય છે લોંગ ટર્મ સુધી પરિવર્તનની શું ચાલતી હોય છે પ્રક્રિયા ચાલતી હોય છે તેને કહેવાય છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કેવા પરિવર્તનો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કોઈ ગતિશીલ અર્થતંત્રમાં ગતિશીલ અર્થતંત્ર એટલે કે જે દેશ વિકસતો હોય વિકાસશીલ હોય એ અર્થતંત્રમાં લાંબા ગાળામાં પરિવર્તનો આવતા જ હોય છે કેવા પરિવર્તનો આવતા હોય છે લાંબા ગાળાના પરિવર્તનો આવતા હોય છે લોંગ ટર્મ પરિવર્તનો આવતા હોય છે કે જે એક જ દિશામાં લાંબા સમય સુધી ચાલે છે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય છે કેવી દિશામાં એક જ દિશામાં કેવી દિશામાં વિદ્યાર્થી મિત્રો એક જ દિશામાં લાંબા સમયગાળા સુધી જે પરિવર્તનો ચાલતા હોય જેમ કે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ કરવાની વાત થાય તો 5-10 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીયલ લેવલના ખૂબ જ આર્થિક રીતે આગળ વધારવામાં આવે તો એને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહી શકાય છે કે એક જ દિશામાં છે એના પરિવર્તનો થયેલા છે આમ દેશમાં દરેક ક્ષેત્રમાં આર્થિક અનુકૂળતા અને રાજકીય પગલાને કારણે જો આ બધું સરકારમાં ફેરફાર થાય ને એટલે દીર્ઘકાલીન પરિવર્તન થાય જો સકારાત્મક પરિવર્તન આવે તો લાંબા સમયગાળા સુધી ચાલે તો દેશનો ઝડપથી વિકાસ થાય વિદ્યાર્થી મિત્રો જો તમે કે અત્યારના સમયની સરકાર છે તમે જો તો વિકાસશીલ દેશને ખૂબ જ ફળી હોય એવી સરકાર છે કે જે દેશનો ખૂબ જ ઝડપથી વિકાસ કરે છે છેલ્લા 10-15 વર્ષમાં તમે જોઈ શકો છો કે દેશમાં ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઘણું વિકસિત થઈ ગયું છે ઘણી રીતે આપણે આગળ આવ્યા છે દીર્ઘકાલીન તો અમુક દીર્ઘકાલીન કેવું અત્યારે અત્યારે લાભ ન થાય 2-5 વર્ષ પછી લાભ થાય રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે તો 5 વર્ષ પછી જ્યારે બનીને રેડી થશે પછી આપણને લાભ થાય આપણે જે અત્યારે ક્યાં આપણે લાભ થયો કારણ કે શું કે દીર્ઘકાલીન આર્થિક પરિબળો છે અમુક વર્ષ પછી એનો લાભ છે તે મળવાનું શરૂ થઈ જાય તો આવા પરિવર્તનોને શું કહેવાય છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો ઓકે તો હવે પહેલો પોઈન્ટ જો આકસ્મિક આર્થિક પરિવર્તનો
બીજો પોઈન્ટ જોયો મોસમી આર્થિક પરિવર્તનો, ત્રીજો પોઈન્ટ જોયો દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, ચોથો પોઈન્ટ આવશે ચક્રવત, જે ગોળ ફરે છે, ચક્રવત આર્થિક પરિવર્તનો, કેવા પરિવર્તનો, ચક્રવત આર્થિક પરિવર્તનો। અર્ધતંત્રમાં સમયના ચોક્કસ ગાળા દરમિયાન, અમુક સમયગાળો હોય એ ચોક્કસ ગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી, ઉર્ધ્વગામી અને અધોગામી, એટલે સારા અને ખરાબ બંને બાજુ કહી શકાય, આર્થિક વલણો સર્જાય તે ચક્રીય પરિવર્તનો છે। અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે। જેમ કે કોઈ પણ એક્ઝામ્પલ લઈએ, જેમ કે શેર બજાર, હાલ તો કે તેજી અને મંદી, ઉર્ધ્વગામી અને અધોગામી નો એક્ઝામ્પલ પણ ગણી શકાય। વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે, સારા કે ખરાબ પરિવર્તનોની જે હારમાળા સર્જાય છે। હારમાળા એટલે કે શું, લાઈનમાં તેજી આવે તો બધા જ ક્ષેત્રોમાં ધીમે 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 છે તે તેજી આવવાનું શરૂ થઈ જાય છે, અને મંદી આવે તો એક સાથે ઘણા બધા ક્ષેત્રોમાં મંદી હોય છે। અત્યારે તમે જુઓ તો મંદીનો સમયગાળો છે જ, તેને વ્યાપાર ચક્ર કહે છે। તેજી ને મંદી તેના ઉદાહરણ છે। તો રોજ બદલાય, શું છે વિદ્યાર્થી મિત્રો, રોજ બદલાય। જેમ કે તમે જો ચક્રવત નામે તમે કીધું હમણાં શેર બજારનું એક્ઝામ્પલ, ઓકે, શેર બજાર અપ હોય તો તેજી આવે છે, બધા પૈસા કમાય છે, ડાઉન જાય મંદી આવે છે તો લોસ જ જાય છે। દરેક ધંધામાં આવું હોય, જેમાં તેજી અને મંદી છે તે ચક્રવાર ફરતી હોય। કેવી રીતે ફરતી હોય, ચક્રવાર ફરતી હોય, એમાં નાના મોટા નાના મોટા નાના મોટા ચેન્જીસ છે તે સતત ને સતત છે તે આવતા જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 આપણે કમ્પ્લીટ થાય છે। આઈ હોપ કે જે જે સ્ક્રીન આવેલી હશે એમાં તમે સ્ક્રીનશોટ પાડેલા જ હશે, વન સેકન્ડ વિડિયો જોઈને સ્ક્રીનશોટ પાડી લેજો, અને એ જ પ્રમાણે તમારે આખો આન્સર છે તે રાઈટ ડાઉન કરવાનો છે। ક્વેશ્ચન નંબર 4, આ બધા 5 માર્ક્સ ના ક્વેશ્ચન આન્સર છે, માઇન્ડિંગ એટલે વ્યવસ્થિત લખજો અને વ્યવસ્થિત એને માઇન્ડ માં સેટ રાખજો। પ્રશ્ન ચોથો, જે આપણા અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત માહિતી, રેડી? તો ચારે ચાર પ્રકાર આપણે જોયું ઓલમોસ્ટ। વિદ્યાર્થીઓ, અહીં 5 માર્ક ના જે મેઇન ક્વેશ્ચન હતા આ ચેપ્ટર ના 4, એ આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। 5 માર્ક ના જે મેઇન આ ચેપ્ટર ના 4 ક્વેશ્ચન હતા જે આપણે કમ્પ્લીટ કરીએ છીએ, હવે 3 માર્ક્સ અને 2 માર્ક્સ ના પ્રશ્ન આવશે, એટલે આપણે એક સેક્શન પૂરો થયો, આપણે નંબર કન્ટિન્યુ જ આવશે, નંબર કન્ટિન્યુ જ આવશે, પણ આમાં 5 માર્ક ના પ્રશ્ન હવે આવશે, બધાય 3 માર્ક્સ ના પ્રશ્ન, રેડી? એટલે આપણે નંબર કન્ટિન્યુ જ આવશું, ક્વેશ્ચન નંબર 5 6 7 જ આવશું, એટલે તમને પણ તકલીફ ન પડે, જ્યારે હું બુક ચેક કરવા માંગુ ત્યારે પણ કન્ટિન્યુટી જ રહે, ઓકે? એટલે આ વસ્તુ ખાસ માઇન્ડમાં ક્લિયર કરજો। 4 મેઇન ક્વેશ્ચન આપણે અહીં કમ્પ્લીટ કરેલા છે, ચેપ્ટર નંબર 2 ના 5 માર્ક્સ ના 4 મેઇન ક્વેશ્ચન, ઓકે? થેન્ક યુ।